આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારે વાત કરવામાં આવે સાબરકાંઠા જિલ્લાની તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મજરા પાસે અકસ્માત સર્જાયો છે. જી હા, ગંભીર અકસ્માત સર્જાતા અકસ્માતમાં બે યુવાનના ઘટના સ્થળે તો મોત નિપજ્યા હોય તેવું સામે આવી રહ્યું છે. રોડની સાઈડમાં ઘઉં ભરેલ ઉભેલ ટ્રેલરની પાછળ બાઇક ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો અને બાઇક ઉપર મજરા તરફ આવતા તલોદના જોરાજીના મુવાડાના બાઇક સવારને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં બે યુવાનના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા અને અકસ્માતને લઈને લોકોના ટોળે ટોળા પણ ઉમટી પડ્યા હતા. પોલીસને આ માહિતીની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તે સાથે જ બાઇક પાછળ બેઠેલ અન્ય એકને પણ ઇજાઓ પહોંચતા પહેલા તલોદ અને ત્યાંથી વધુ સારવાર અર્થે તેમને હિંમતનગર લઈ જવામાં આવ્યા છે. જી હા, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મજરા પાસે અકસ્માત સર્જાયો છે. બે યુવાનોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. હાલ આપણને મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારે વાત કરવામાં આવે સાબરકાંઠા જિલ્લાની તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મજરા પાસે અકસ્માત સર્જાયો છે. જી હા, ગંભીર અકસ્માત સર્જાતા અકસ્માતમાં બે યુવાનના ઘટના સ્થળે તો મોત નિપજ્યા હોય તેવું સામે આવી રહ્યું છે. રોડની સાઈડમાં ઘઉં ભરેલ ઉભેલ ટ્રેલરની પાછળ બાઇક ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો અને બાઇક ઉપર મજરા તરફ આવતા તલોદના જોરાજીના મુવાડાના બાઇક સવારને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં બે યુવાનના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા અને અકસ્માતને લઈને લોકોના ટોળે ટોળા પણ ઉમટી પડ્યા હતા. પોલીસને આ માહિતીની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તે સાથે જ બાઇક પાછળ બેઠેલ અન્ય એકને પણ ઇજાઓ પહોંચતા પહેલા તલોદ અને ત્યાંથી વધુ સારવાર અર્થે તેમને હિંમતનગર લઈ જવામાં આવ્યા છે. જી હા, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મજરા પાસે અકસ્માત સર્જાયો છે. બે યુવાનોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે.